જય શ્રી કૃષ્ણ. 9:30 વાગી ગયા ને કામ બધું કરી લીધું ને હવે બસ છોકરીઓને હીરાવાનું બાકી છે ને આ ઉઠા છે. મેં ચા બનાવ્યો આપણી અહીંયા જો કાતરા બધા ખાઈ છે બેઠા બેઠા. બાપુ આંગળી વાડીથી ગયા ને હવે પછી હીરા જઈએ ને છોકરા હીરાવું નથી. અને બાપુને ને આને બેને ચા પીવો છે અને બધાને હીરાવું. અહીં ચા ની વાત જોવાય છે. ચા ની પીવાય તો હજી મૂળ માં નહીં આવે. રામ રામે માન માન બોલાય. હાલો ચા તૈયાર છે, હું લઈ આવું. હાલો ચા પીવો હોય તો આમ તો સવાર નો ચા છે પણ વાગ્યા 9:30. હું તો જાગડે ઉઠો હવે ચા પીવાનો છે. હાલો વાઈગા છે 11 અને તડકો એ ઠાવકો છે. અને જો બધા પરિયા ખાઈ લીનું કઈ નકી ના હોય. હા આને ઓહાણે નતો નટાણે હવે મેવા હે જવાનું થયું. મારી ચા મેવા હે જાઉં હે ચા નાખવા. થોડાક ઓલું અહીંયા વાડીએ જે કામ હાલતું હતું ને બાકી તો બધા પડી ગયા હતા પણ એક વાડીએ કામ હાલતું હતું ને એ બાકી હતું ચા નાખવાનું. હવે આ ચા નાખવા જાવ. મોડું તો થઈ ગયું હે પણ એને ટૂંકમાં અહીંયા પાણી છે એટલે ઓરવવાનું કહેતા હતા. ઓરવી જવું હે. મારે ચા નાખવાના થોડા મારે કામ થઈ જાય. હમણાં કઈ કામ છે ને બધા 9-10 વાગે ઉઠે. મોડા મોડા આ છોકરીઓ ને પછી બેઠા હોય આખો દી હાલતું હોય. હું જો કે ઉજળ જેવા બધા થઈ ને રખો થાય. વિવાહ હતા ને હમણાં માથા ઓરાવી ઓરાવી બધા થાય કા. અને ટ્રેક્ટર હે ને અમારું લઈ જાઉં અહીંથી. એને અહીંયા હે પણ પંચ્યા બધું પંચ્યા વાળી બીજી વાડી છે પણ જોડાવા જવો પડે ને એટલે એ અહીંથી જાય એટલો જ પલો થાય. ટૂંકમાં આ વાડી હે વીરપરથી જરાક જ આગળ. હાલો બેહો ભાઈ. હા બે ઘડીક વાર અહીંયા રમી લે હે મામા ની અને હું જા નાખી લઉં. આજે આપણે હે ને જો આ વાડીએ ચા નાખવાના હે. અહીંયા હે ને તેથી કામ ચાલુ હતું, પાણા વીણવાનું ને એવું ચાલુ હતું. પછી આમાં હે ને કાપ નાખો અને બેડ ભરી છે. હજી જો આમાં પાવડો આકે છે આમાં ચા નાખવાના હે. ચાલો એકવાર તો હવે હે ને ચા બાંધી લઈ. નવા ચા છે એટલે બાંધવામાં ટૂંકમાં તડકો થઈ ગયો હે પણ સામો જઈલાને ઉભરેલો છે એટલે ચા બાંધી લઈ. વાઈગા છે 12:30 પૂણા 1 જેવું થાય જે આપણે ચા બાંધી લીધો. અડધી કલાક આવ્યું થોડાક ચા નાખવા ઘરે લાગ્યું કારણ કે મેં આવ્યો હતો એટલે જમીનમાં થોડોક તોર છે પણ ધીરે ધીરે પડી ગયા છે. અને આપણે ટ્રેક્ટર એવા સારું લઈ આવવું પડ્યું. મામાને ટ્રેક્ટર છે ને એ પાવડામાં હાલે છે એટલે આપણું ટ્રેક્ટર એ ટૂંકમાં મોર પાવડો હાંકતા જાય છે. આપણું ટ્રેક્ટર ચા નાખતું જાય ને વાહે એનું ઝીણકું ટ્રેક્ટર છે ને કુબોટો એ વાહે રા પાકતું જાય ધીરે ધીરે. હજી તો એકાથી ઉથલ વૈરી એમ કહેતા હતા ફૂકાવા દે રા પાકવાની આગળ કંઈ ઉતામાં નથી. એકાદી ઉથલ વૈરા આપની પછી જરાક હુકાય તો હર હવે જોયા આકે કે પછી હુકાવા દી. હવે જવું છે પપોરા કરવા. વ્યવહાર આવી ગયું આમ ને અહીંયા વીર પર હાવ પડખે જ છે. અહીંયા હે ને વૈંડી કરી પછી માથે ઓલી ફિનિશિંગ બાંધી હટાણે ફિનિશિંગનું કામ ચાલુ છે. અને વીર પર જો અહીંયા હામું આ ઓલા મકાન દેખાય અહીંયા વીર પર જ છે. આટી મેળીને સીધું મેવા હું ત્યાં ધા ટપીને હે 4-5-6 કિલોમીટર થાય છે. હાલો હવે અમારે જવું છે બપોરા કરવા. Thank you.
હાલો બપોર કરી લીધા હે અને મકાન તો તમે મામાને જોયા હે અગલા વિડીયોમાં અને મામાને ગાયું હે આપણે તો જો કે ગાયું નથી ભેહું જ છે જે મામાને ગાય હે ભેહે છે પહેલાં ભેહું હતી પણ હવે ગાયું રાખ્યું છે એક ગાય છે અને એક બદુડી છે ને એક વાછડો છે એક ભેંસ છે લેવી ને કોમેન્ટમાં ઘણા કહે કે કાથી ગાય રાખો નથી કહેતા જોઈએ હવે વિચારી પીજ હું કાથી બદુડી હોય ને ચણકી ને પગર જેવડી હોય ને તમને મજા આવે મામાને ઘેર અહીંયા કુરસાદ મને તો મામાને ઘેર મજા આવે તમારા ઘણાના કોમેન્ટ આવે કે ભાઈ એક ગાય રાખો ગાયનો વિચાર તો છે રાખવાનો જ પણ એમાં એવું હતું કે પહેલાં છે ને અમારે ભેહું નહોતું ટૂંકમાં અમે જે મન્નત જેવડા નવડાવડા હતા ને સાંભળે ગાયું જ રાખતા બધા ટૂંકમાં મારા બાપુની બધા ભેરા હતા ને તેથી ચાર પાંચ ગાયું હોય પણ ટૂંકમાં કોઈ દી દુજાણામાં ટૂંકમાં મજા નહોતી આવી ગાયું ટૂંકમાં રૂવાનું બહુ કરતી એટલે એને પછી આપણે ટૂંકમાં ભેહને વારે બીજું કંઈ ના મારી શકી કે ના ખીજાઈ શકી કે માતાજીને એટલે પછી તે દિવસે છે ને બાપુએ ટૂંકમાં ગાયું લોહી બહુ પીત્યું ને એટલે તે દિવસે પાણી મૂક્યું ગાયથી છે ને ટૂંકમાં ગાયનું દૂધાણું નથી રાખવું કે પછી ભેખું રાખ્યું ને તે દિવસે ટૂંકમાં દૂધાણાવાળા થયા એટલે પછી ગાય રાખવામાં એમ થોડીક બીક લાગે હે એ કે પહેલાં તો ગાયું બહુ હતી અમારે ચાર પાંચ ગાયું રાખતા ટૂંકમાં પણ દૂધાણામાં કોઈ દી ટૂંકમાં નહોતો હવાજ આવ્યો એટલે પછી તે દિવસે બાપુએ નક્કી કર્યું ગાયું હવે નથી રાખવી એમાં ગાયું નથી રાખતા પણ હવે વિચાર હે ટૂંકમાં ભલે દૂધ પીવા નહીં પણ ખાલી આપણે ચવડી કલો વાછડો હોય ને આવડી ખાલી બદુડી એક બાંધી હોય ને તો એ ટૂંકમાં આપણું આંગણું પવિત્ર રહીએ આપણે આંગણું પવિત્ર રહીએ અને સેવા એ થાય એટલે વિચાર છે કે આજે જો બદુડી એક હોય ને ફરિયામાં તો સેવા એ થાય અને બે થાય ટૂંકમાં હાલો આપણે પાછા વાડી આવી ગયા અને ચા નાસ્તો કરી ચાલુ હોય ધીરે ધીરે બપોર મોર અડધી કલાક હાઈકું તો ચા બંધાઈ ગયો ને વાડી છે હા રોડ કાંઠે વીરપર ને મેવાસાનો રોડ જે જાય છે ને કાંઠે અને કાંઠે ને કાંઠે આમને વાંડી છે ફરતી ચા જો કે અટાણે તડકાના બહુ દેખાય તા નહીં છેઠુંથી ના દેખાય આપણે પણ થોડાક ટૂંકમાં ભેજ છે એટલે થોડા અઘરાય છે જો એવું ફાવે નહીં ટોરાઈ ગયા હવે હાથી હાલતા હોય ને ટ્રેક્ટરો જો મૂનો છે ને મોર મોર પાવડો આખતો જાય પાવડો જો કે થોડોક જ છે હમણો ખૂણામાં જ અને આપણે હવે એટલા ચા નાખવા થાય તેવા મન્નત ને કૃષાંત બે મામાની જ રહી ગયા હે એ હવે અહીંયા રમે છોકરા કે પછી વળી પાછા આવીએ એને મામો જેલો તેડી આવીએ જે જવાનું હોય ને તઈ હવે ટૂંકમાં પાછું મેવા છે આમ નથી જવું ગામ આપણે ત્યાં ચા પડી જાય એટલે અહીંથી સીધું આહો ટે ચા થાય ત્રણ ચાર કલાક જેવું થાય ટૂંકમાં એટલે હાજ સુધી પડી જાય ત્રણ વાગ્યા હે ત્રણમાં થોડીક વાર છે હવે ધીમે ધીમે કરી ચાલુ આપણે ચા નાખતા નાખતા અહીંયા આડા આવ્યા હે ટીટોળીના ઈંડા અહીંયા જોકે રાખી દીધું બે ખાટલા વારમાં બે ઈંડા હે અને ટીટોળીના ઈંડાનું એ મહત્વ છે અમારે એમ કહે કે જેટલા ટૂંકમાં ઊંચાણમાં ઈંડા મૂકે ને એટલા હર ટૂંકમાં વરસાદ જેટલા ઊંચાણમાં હોય ને તો વધારે થાય ને નીચાણમાં મૂકે ટૂંકમાં જેટલા ઊંડા હેઠા એટલો વરસાદ ઓછો થાય એમ કહે છે આ ટૂંકમાં આગળના ગઈ ટાઈમ કહેતા કે જેટલું ઊંચાણમાં હોય ને ઈંડા આ ઈંડા હોય ને આ ઢગલા માથે ઢગલું હોય ને એના માથે એટલે બહુ સારું કહેવાય બાકી જેટલા આમ નીચાણમાં હોય ને એટલો વરસાદ ઓછો થાય એમ કહે હે તમારે કોઈને એવી માન્યતા હોય તો કોમેન્ટમાં કહેજો બાકી અમારે તો એમ કહે છે કે જેટલા ઊંચાણમાં હોય ને એટલા હર જે આ બે ઈંડા હે અને બળ નાખલ હતી ને એના ઢગલા માથે હે જેટલો ઢગલો ઊંચો હોય આ જમીનથી આપણે હવે ચા નાખવાના જો અહીંયા આટલા રહ્યા હે ચાર પાંચ વીઘા કલાક જેવો થશે ભાઈ ગયા એમ તો સાડા ચાર થઈ ગયા હે અને અહીંયા બધાને ફિનિશિંગનું કામ આવે છે ત્યાં ફિનિશિંગ બનતા જાય છે
હાલ આપણે જયેશભાઈ હે ચા લઈ આવ્યા હે હોટલ નો ચા હે અહીં પડખે જ છે જો અહીંયા ઘરનો ચા તો પાય પણ ઘેર લેવા જાય એથી તો હોટલ ઢુકડી એટલે હોટલ લઈ આવ્યા એને ઓરવાનું હોય છે પાણી બે વાહુ પડખે ભર્યું હોય પરવાન ચુમાહાનું હે ને તો બેઠા હું ઓરવી જાવ વેલે આ ફિનિશિંગ નો વાયર હે ને એ ટાટા નો વાયર હે એ બાંધે હે અને ફૂટમાં ટૂંકમાં ફૂટ બાય ફૂટ નું કામ હે ને 15 રૂપિયા જેવું થાય 15 રૂપિયા ફૂટ નું કામ થાય એટલે ટૂંકમાં 1 ફૂટ આગળ આવે ને એટલે 3 ફૂટ ની આઠે એટલે 45 રૂપિયા જેવું ટૂંકમાં ફૂટ નું થાય 45 રૂપિયા 1 ફૂટ આગળ હાલે એટલે એ ફિનિશિંગ નું કામ હવે તો અહીંયા છેવાડે પૂગવા આવ્યું થોડું ઘણું વચ્ચે આગળ લે બાકી ફરતું મરાઈ ગયું હે ચાલો હવે આપણે ચા બાકી છે 4-5 વાગે હે એ મંડી આકવા 5 વાગવા આવ્યા હે કલાક જેવું હજી થાય 6:30 લગભગ હાલી જાય હે 6:30 જેવું થયું હે અને આપણે કમ્પ્લેટ જો ચા બધા પડી ગયા અને હેઢામણ દેવાઈ ગઈ કમ્પ્લેટ અને મન્નાથ ને કૃષ્ણાથ એ આવી ગયા જો એને મામો તળીને આવી ગયો હે એટલે હવે આપણે ધીરે ધીરે ઘરકામ થાય હાલતા હાલો વાયગા છે 11 અને જો ઠેલા ભરાય છે પેકિંગ હાલે છે અને જવાનું છે લોંગ ટૂર છે લાંબી ટૂરમાં જવાનું છે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે અને જવાનું એ ખાસ જગ્યાએ છે અને પરિવાર કેદીનો આવતો હતો પણ થાય તે જવાય હવારે નીકળવાનું હે અને એટલે જાવું એટલે ગોઠવવામાં વાર લાગે અને વાહે કામ બધું સેટિંગ કરવાનું અને એક બીજી વાત કે આપણે એ બે ભેહું દોવા દેતી હતી ને એમાંથી એક ભેંસ છે ને આપણે બેનને દેવાની હે હા લીલુ બેન ને લઈ જા દાત્રણ જાતી નથી દેવી ટૂંકમાં એને દૂધ પીવા હા આપણે બે ભેહું હે એટલે દૂધ પીવા રોગી લઈ જાય પછી ભેહી આવે ને તો પાછી આપણે લઈ આવ્યું હા એટલે એક ભેહી લઈ જા અમે એમ જાય એટલે માને તાણ ના પડે હા એ કાલ ભેહ લઈ જાય આ બધું હે ને પેકિંગ હાલે હે બે ત્રણ દિન ની ટૂર હે લુગડા લઈ જવા જો હજે પેકિંગ થાય હે ચાર જણા ના લુગડા ની તન તન જોડી નહી તો કોડી થાય હા અને બીજો એક ભેગા આવવાના હે એ હવે તમને ને આગલો બ્લોગ માં ખબર પડશે કોણ ભેરો આવો ને ને અટાણે નથી જણાવવું અમે તો ચાર જાય હે લગ્ન ની બાપુન બધો સરપ્રાઈઝ રાખવાનું સરપ્રાઈઝ રાખવી છે આપણે થોડી કાલ ના બ્લોગ માં આઈ તમને ખબર પડી જાય હા કોણ જવાના હે અમે આવતા રે લા બધું એની તૈયારી હાલે હે મંડો પેકિંગ કરવા હાલો જો એ બધું હે ને કાલ ને જવાની તૈયારી નું પેકિંગ હાલે હે બીજી વાત ગયા ને તે અમે બે રાતો રહ્યા ને એ અમે બે રહ્યા ને બાર મોચી કામ થી ગયા ને બાર મોચી જવામાં પેલી વાર અમે ખુદ જાય આમ ટૂંકમાં ગયેલ હોય પણ આપણે બધા જતા હોય ટૂંકમાં એને ભેરા અમે ટૂંકમાં અમારા આખો પરિવાર માન બાપુ રહી ગયા છે અને અમે ચાર જાય હાલો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી કેમણા જવાના એ તમને કાલ આગળ આગળ બ્લોગમાં જણાવી અમે પડી જાય તમે આજનો વિડીયો આપણે પૂરો કરી કેવો લઈ કમેન્ટમાં કહેજો બે વાર લાઈક કરજો
ફરી પાછા નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.